જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમે ક્યારેય ડાબી બાજુ નથી ફરતા, કારણ કે તમે સિસ્ટમને થોડુંક એવું નુકસાન પહોંચાડી શકો છો. જમણી બાજુ વધુ સ્થિર હોય છે, ડાબી બાજુ વધારે સંવેદનશીલ હોય છે. એવા સંશોધનો છે કે જો તમે ડાબોડી હોવ તો તમે ઓછું જીવશો. હઠ યોગમાં, આસનોમાં કે સૂર્ય નમસ્કારમાં શા માટે આપણે હંમેશા જમણી તરફથી શરૂઆત કરીએ છીએ? કારણ કે તે રાઈટ છે. તમે તેને રોંગ સાઈડ કરવા માંગો છો. કારણ કે તે પૌરુષત્વ છે. શારીરિક રીતે, ઉર્જાના સંદર્ભમાં અને માનસિક રીતે જમણી બાજુ એ વધારે સ્થિર બાજુ હોય છે. સ્થિરતાની સાથે સ્થૂળતા પણ આવે છે. તે એક અનિવાર્ય પરિબળ છે. જે કંઈ પણ સ્થિર છે તે સ્થૂળ પણ હશે જ. તમારી જાતને ખૂબ તરલ બનાવવા સાથે સાથે સ્થિર પણ હોવો તે કામ માંગી લે છે. અને આ કારણે જ યોગીઓ પારા સાથે પ્રેમમાં પડી ગયા છે. તરલ પણ અતિ સ્થિર, આ પ્રકારની તે એકમાત્ર વસ્તુ છે. તો અમે પારાને ખૂબ પ્રેમ કરીએ છીએ, કારણ કે ખૂબ તરલ અને ઘણું સ્થિર. જમણી બાજુ એ વધારે સ્થિર હોય છે અને અમુક અંશે વધારે સ્થૂળ પણ હોય છે. શારીરિક રીતે જો તમે શરીર સાથે શરૂઆત કરો, શારીરિક રીતે ડાબી બાજુ થોડી વધારે નાજુક હોય છે, કારણ કે ડાબી બાજુ પાસે તમારા હૃદયની જવાબદારી હોય છે. ખ્યાલ આવે છે ને? જેના શારીરિક વિજ્ઞાનમાં ઘણા સ્તરનું મહત્વ હોય છે. ફક્ત લોહીને ધકેલવાનું નહીં, તેનું ઘણા સ્તર પર મહત્વ હોય છે. અને તમે તે બાજુએથી શરૂઆત નથી કરતા. ભારતમાં અમે તમને કહેલું કે જો તમે સવારમાં ઉઠો ત્યારે પણ તમે જમણી બાજુ ફરીને ઊભા થાઓ, તમે ક્યારેય ડાબી બાજુ નથી ફરતા. કારણ કે સૌથી પહેલી હિલચાલ જે તમે કરો છો, જો તમે તે ડાબી તરફ કરો તો તમે સિસ્ટમને થોડુંક એવું નુકસાન પહોંચાડી શકો છો. તમે હંમેશા જમણી તરફ ફરો. અને ગ્રહ પરનો મોટા ભાગનો જમીનનો જથ્થો મોટા ભાગે ઉત્તર ગોળાર્ધમાં જ છે. અને મનુષ્યોની વસ્તી જનસંખ્યાના 88% જેટલી એ ઉત્તર ગોળાર્ધમાં વસે છે. અને ઉત્તર ગોળાર્ધમાં સિસ્ટમમાં ઘણા બધા બળ હોય છે જે આવી રીતે કામ કરે છે. એટલા માટે હંમેશા જમણી બાજુ. તો તરત જ ઓસ્ટ્રેલિયાના લોકો આ પ્રશ્ન પૂછશે, શું મારે ડાબી બાજુએથી શરૂ કરવાનું? ના, તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો. ફક્ત એ કારણે તમારે એ ચાલુ રાખવાની જરૂર નથી. તમારે જમણી બાજુથી જ શરૂ કરવું જોઈએ, કારણ કે શારીરિક રીતે તે એ રીતે છે, માનસિક રીતે તે એ રીતે છે, ઉર્જાની રીતે તે એ રીતે છે કે જમણી બાજુ વધારે સ્થિર હોય છે, ડાબી બાજુ વધુ નબળી હોય છે. એટલે હંમેશા જમણી બાજુથી જ, ભલે તમે સવારે ઉઠો ત્યારે પણ જમણી બાજુથી. પહેલી હલચલ જમણી બાજુએથી જ થવી જોઈએ, ડાબી બાજુએ નહીં. એવા સંશોધનો છે જે સ્પષ્ટપણે કહે છે જે લોકો ડાબોડી હોય છે તેઓ જમણેરી લોકો કરતા અમુમન ઓછું જીવે છે. શું તમે આ જાણો છો? તમે ડાબોડી છો? જો તમે ડાબોડી છો, જો તમે સતત તમારા જમણા હાથની જગ્યાએ તમારા ડાબા હાથનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે જમણેરી લોકો કરતા સરેરાશ ઓછું જીવશો. ચોક્કસથી જીવન અને મૃત્યુમાં ઘણા પરિબળો સંકળાયેલા હોય છે, પણ આ વ્યક્તિનો જીવનકાળ ઘટાડી શકે છે, કારણ કે ડાબી બાજુ એ નબળી જગ્યા છે. તેનું અનુસરણ કરવું જોઈએ, તે આગળ પડતું ન રહેવું જોઈએ. એટલા માટે હંમેશા જમણી બાજુ જ.